ચિત્રપાડા એસટી ડેપોની મુલાકાત લઈ ડેપો મેનેજરનો ઉઘડો લેતા ધારાસભ્યો ચેતર વસાવા. ડેડિયાપાડા ડેપોને ભંગાર અને ખખડ ગજ બસો નહીં ચાલે. આપના ડેડિયાપાડાના ધારાસભ્યો ચેતર વસાવાએ પોતાના મત વિસ્તારમાં આવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલની સુવિધા અને આધુનિક સાધનો તથા સ્ટાફના અભાવ હોવા અંગે પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવ્યા બાદ હવે ડેડિયાપાડા એસટીના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેઓ વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા કર્મચારીઓ અને મુસાફરોની એસટીના પ્રશ્નની સંખ્યા લોકોના પ્રશ્નો લઈ એસટી ડેપોએ પહોંચ્યા હતા. એસટી સત્તાવાળાઓનો રીતસર ઉઘડો લીધો હતો. ધારાસભ્યોએ આ વિસ્તારની 24 જેટલી બસોના રૂટ બંધ હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારમાં મુસાફરો, ધંધા રોજગાર માટે જતા મુસાફરો તથા વિદ્યાર્થીઓએ અપડાઉન કરવામાં ઘણી મુશ્કેલી પડતી મુશ્કેલીઓની રજૂઆત ધારાસભ્યોને કરતા તેમણે ડેપો મેનેજર સામે એસટીના પ્રશ્નોની ઝડી વરસાવી જવાબ આપ્યો હતો. ખાસ કરીને ફારુતી બસો, ખખડગજ, ભંગાર બસો મુસાફરોને માથે મારવામાં આવે છે. આવી બસો નહીં ચલાવાય. તેમણે 7 દિવસમાં પૂરતી બસો સમયસર નહીં ફરવાય તો એસટી ડેપોને તાળા મારવાની ચીમકી આપી હતી. અંકલેશ્વર ડેપો પર જાતે જઈને તપાસ કરીશ, જાતે ચેકિંગ કરીશું. જરૂર પડે તો અંકલેશ્વર ડેપો પર જઈશું અને ત્યાંથી એક પણ બસોને ઉપડવા દેશું નહીં અને બધી બસો હાઈજેક કરીશું. વનબંધુ કલ્યાણની જેટલી બસો અમારા વિસ્તારમાં ફાળવી છે તે ક્યાં ફરે છે તેની તપાસ કરીશું અને આ બસો ક્યાં ગઈ છે તેનો હિસાબ પણ માંગીશું. અંકલેશ્વરથી એક પણ બસ નહીં ઉપડવા દઈએ એવી ચીમકી આપી હતી. આ પ્રસંગે દેડિયાપાડા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને મુસાફરોએ સમયસર પૂરતી બસો મળતી ન હોવા અંગેની ધારાસભ્યોને રજૂઆત કરતા તેમના પ્રશ્નો સાંભળીને હલ કરવાની ખાતરી પર આપી હતી. ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા કે ગુજરાત સરકાર વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી સમાજના 20,000 કરોડના બજેટમાંથી હજારો બસો ફાળવેલ છે, તે બસો ગઈ ક્યાં? સરકાર સૌના સાથ સૌના વિકાસની વાતો કરે છે તો અમારા લોકો સાથે અન્યાય કેમ? વધુમાં એ પણ જણાવ્યું કે નવી બસો માટે અને તૂટેલી બસો આદિવાસી વિસ્તારોમાં ફાળવવામાં આવી છે તો નવી બસો મંત્રીના કાર્યક્રમમાં તેમજ સ્ટેચ્યુ પર ફાળવી દેવામાં આવી છે. આ સાથે ડેપો મેનેજર સામે આ બસો કેમ બંધ છે? તમે રજૂઆત કેમ નથી કરતા એ પણ કહ્યું. તમારી જવાબદારી નથી એમ કહી સવાલોને ઝડી વરસાવી હતી. હવે જોવાનું રહે કે ધારાસભ્યની રજૂઆત પછી નવી બંધ થયેલી બસો સમયસર દોડતી થાય છે કે નહીં. રિપોર્ટિંગ બાય દીપક જગતાપ, રાજપીપલા. કોઈ બસ નહીં મળે. પરમ દિવસે મેં 2 વાગ્યાનો ડેપોમાં બેઠેલો, કોઈ વિકલ્પ નહીં હતું. રાતના મેં એક્સપ્રેસ મૂકી નાંદલી બસ, બધા ટેક્સીમાં મૂકેલી. ટેક્સી હાના કમાણ છે તો પછી આ લોકો કમાવા માટે ધંધા એ માટે મૂકેલું છે ને? તો ના ના, અમે આવીએ છીએ ને હમણાં અઠવાડિયામાં અંકલેશ્વર. ના ના, એ જ મેં તમને કીધું સાહેબ, તમને કહું, તમે તો અમારા વડીલ છો. બરોબર, વડીલ તો અમે તમે માથી ના કહેવાય, પણ આ લોકો જે ત્યાં બોલે ને એ કશું ને આપણે સાંભળતા નથી. એમ ના કેમ ના સાંભળે? ઇલિયાસ ખરો ને? અરે કોઈ પણ હોય, 25 બસોની ટીપની વાત કરી નથી ચાલતું. તમારી પોતાની 24 બસોની વાત કરો. 24 બસ અહીંયા કયા કયા ગામમાં ફરે? બરાબર ને? એટલે અહીંયાથી આજે તમે લેખિતમાં માંગણી કરો, આ રૂટ લખી આપું છું, એટલા રૂટ ફાળવી જ દેવા પડશે. અમે અઠવાડિયા પછી આ રૂટ ચાલતા છે કે નહીં અમે જાતે ચેકિંગ કરવાના છે. ને જરૂર પડશે અંકલેશ્વર ડેપો બી અમે જઈશું. જેટલી બી બસો હોય ને કોઈને નીકળવા નહીં દઈએ ત્યાંથી, બધી હાઈજેક કરશું ત્યાંથી. ને વનબંધુ કલ્યાણની યોજના જેટલી બી બસો હશે ને એનો હિસાબ માંગીશું ને બધી બસો લઈને આ બાજુ લાવીશું. તો આ તમને હું લેટર પેડ પર આપું છું હમણાં, એ તમે રવાના કરો. હું એસટી નિગમ સાથે બી વાત કરું છું, તમારા અંકલેશ્વર ડેપો, રાજપીપળો ડેપો સાથે બી વાત કરું છું. બરાબર છે? એક જ ખેડીપાડા ગામમાં સાંજની 5 વાગ્યાની બસ અમુક દિવસે આવે છે અને અમુક દિવસે નહીં આવે. આજે પછી મોડા પહોંચે છે. 7 વાળી બસ પડે છે, 7 થી 8 વાગે. ને અમુક વાર સર બસો છે ને આવે છે, પણ અમુક વાર મૂકતા નથી, મોડી આવે છે. બરાબર, કોણ નથી મૂકતું? મેનેજર નથી? એ તો નથી ખબર સર, પણ પહેલી બાજુ મૂકી દે છે, પછી કે બસ નથી જવાની ને એવું કેવું કહેતા. હા, એટલે એમાં સ્ટુડન્ટોને વધારે હાલાકી. હા સર, ટાઈમ ફરવા જાય છે.